વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે ભરૂચની ફેમસ અને આપણા સૌરાષ્ટ્રની રાજકોટની જલારામ ફેમસ ખારીસિંગ બનાવીશું. મિત્રો, તમે જોઈ શકો છો એકદમ બજાર જેવી ખારીસિંગ બની છે અને આ ખારીસિંગ બનતા સહેજ પણ વાર નથી લાગતી. અને આપણે આવી રીતે ઘરે બનાવીએ તો આપણી ખારીસિંગ એકદમ ફ્રેશ અને બજાર કરતાં સસ્તી બનશે. સાથે સાથે આપણે બજારમાંથી ખારીસિંગ લાવતા હોઈએ તો કોઈક કોઈક દાણા ખોરા નીકળતા હોય છે, તો આપણે ઘરે બનાવીશું તો તે બધી વાતનું આપણે ધ્યાન રાખીશું. તો ચાલો આપણે મસ્ત આપણે બજાર જેવી ખારીસિંગ બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે આવી રીતે મગફળીના એટલે કે સિંગ દાણા લઈશું. એક કપની અંદર 150 ગ્રામ સમાય છે, તો આમ આપણે આવી રીતે 2 કપ સિંગ દાણા લઈશું એટલે કે 300 ગ્રામ સિંગ દાણા લઈશું. અને સિંગ દાણા તમે કોઈ પણ જાતના લઈ શકો છો, આ મારા વાડીના સિંગ દાણા છે. હવે આપણે તેની અંદર પાણી ઉમેરીશું અને સરસ તેને ધોઈ લેવાના છે. અને બસ સરસ ધોવાઈ ગયા છે, તેને આપણે નિતારી લઈશું. ધ્યાન રાખવાનું છે આપણે ખાલી ધોવાના છે, પલાળવાના નથી. પછી આપણે આવી રીતે પાણી લઈશું. પાણી મેં આવી રીતે 4 કપ લીધેલા છે. આપણે સિંગદાણા 2 કપ હતા તો પાણી 4 કપ લેવાનું છે. અને તેની અંદર આવી રીતે 1/2 ટેબલ સ્પૂન મીઠું લઈશું. અને પછી આવી રીતે તપેલીને ગેસ ઉપર ચડાવી ફાસ્ટ ફ્લેમ પર ગરમ કરવા રાખીશું. અને એક વખત હલાવી લેવું એટલે મીઠું બધું ઓગળી જાય. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે. 4 મિનિટ માટે આપણે પાણીને ગરમ કર્યું છે. હવે તેની અંદર દાણા ઉમેરી દેશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેવી. અને હવે તેને આપણે ઢાંકીને 15 મિનિટ માટે એમને એમ રહેવા દઈશું. તો મિત્રો, આપણી 15 મિનિટ થઈ ગઈ છે અને તેને આપણે આવી રીતે નિતારી લઈશું. નીતરી જાય એટલે તરત જ તેને આપણે તેજ વાસણમાં લઈ લેશું. અને પછી આવી રીતે 1/2 ટેબલ સ્પૂન અથવા તો સ્વાદ મુજબ તેની અંદર મીઠું ઉમેરવું અને તેને સરસ હલાવી લેવા. આમ હલાવાઈ જાય એટલે પાછું તેને ઢાંકીને 15 મિનિટ માટે અથવા 10 મિનિટ માટે એમને એમ રહેવા દઈશું. મિત્રો, આપણા સિંગદાણા પલળે છે 15 મિનિટ, તેની 10 મિનિટ થાય એટલે કઢાઈની અંદર આવી રીતે મીઠું લઈ લેશું અને તેને સરસ તપવા માટે રાખી દેવું. અને આ મીઠું આપણું નોર્મલ મીઠું છે, પણ એક વખત વાપર્યા પછી તેને આપણે પાછું ડબ્બામાં રાખી દેવાનું. કેમ કે જ્યારે બેકિંગની વસ્તુ બનાવી હોય એટલે કે નાનખટાઈ કેક કોઈ આવી રીતે ખારીસિંગ બનાવી હોય તો તે જ મીઠું પછી વાપરવાનું રહેશે. તો મિત્રો, આપણી 15 મિનિટ થઈ ગઈ છે અને મીઠું પણ સરસ ગરમ થઈ ગયું છે. તેની અંદર આપણે દાણા ઉમેરી દેશું અને તેને આપણે આવી રીતે મિક્સ કરી લેશું. શરૂઆતમાં આપણા દાણા ભીના હોવાથી બધું મીઠું તેમાં ચોંટી જશે, પણ ચિંતા કરવાની નહીં, તે જેમ જેમ સુકાશે તેમ તેમ બધું મીઠું પાછું સરસ ખરી જશે. ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખેલી છે અને આવી રીતે આપણે હલાવ્યા કરીશું. જો તમારી કઢાઈ નાની હોય તો તમે 2 બેચની અંદર પણ આવી રીતે મીઠામાં શેકી શકો છો, પણ અત્યારે આપણે 1 કઢાઈમાં સરસ બધા દાણા સમાઈ ગયા છે. મિત્રો, તમારે આવી રીતે મીઠાની બદલે રેતીમાં શેકવા હોય તો સિંગદાણાને તમે રેતીમાં પણ શેકી શકો છો. તેના માટે સૌથી પહેલાં રેતીને ધોઈ લેવી અને પછી સૂકવીને આવી રીતે તેને મીઠાની જેમ ગરમ કરી લેવી અને પછી તેમાં દાણા ઉમેરી દેવા. મિત્રો, તમે ધ્યાનથી માર્ક કર્યું હોય તો તમે જોઈ શકશો કે દાણા ઉપરથી જે મીઠું હતું તે બધું ખરવા લાગ્યું છે. મિત્રો, જો આપણે રેતી યુઝ કરવી હોય તો તમે જોઈ શકો છો આવી રીતે ક્યારેક દાણા ફાટી જતા હોય છે શેકાઈને, તો તેની અંદર રેતી જતી રહે છે. તો રેતી જતી રહે તો મોઢામાં રેતી આવે છે.
તો તેના કરતાં બેટર છે કે આપણે મીઠું યુઝ કરીએ શેકવામાં. તો મિત્રો, જ્યારથી એમ લાગે કે હવે આપણા દાણા સરસ હલકા થઈ ગયા છે હલાવવામાં, ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવી. એટલે મેં ટોટલ 15 મિનિટ થઈ, પછી 5 મિનિટથી મીડિયમ ફ્લેમ પર શેકી રહી છું. અને આવી રીતે વચમાં દાણાને બહાર કાઢી લીધેલો હતો, એની 5 મિનિટ થઈ ગઈ છે, સરસ ઠંડો થઈ ગયો છે અને તેમાંથી સરસ ફોતરા નીકળી જાય છે, દાણો પણ સરસ કડક થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરી લેવી અને પછી આવી રીતે ચાણામાં બધું લઈ લેશું. અને સરસ દાણાને ચાળી લેવાના છે. તમે જોઈ શકો છો બધું મીઠું આપણું નીકળી ગયું અને આપણી ખારી સિંગ સરસ અલગ થઈ ગઈ છે. તો મિત્રો, તૈયાર છે મસ્ત ભરૂચની ફેમસ એવી ખારી સિંગ. તમે જોઈ શકો છો એકદમ બજાર જેવી જ લાગી રહી છે. આ સિંગ આપણને બનાવતા સહેજ પણ વાર નથી લાગતી અને ઘરે બનાવીશું તો બજાર કરતાં સસ્તી અને ફ્રેશ મળશે. તો મિત્રો, તમે પણ ઘરે આવી રીતે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ મસ્ત ખારી સિંગ અને દારિયા ખાઈ શકે. અને આ ખારી સિંગને તમારે ગરમ ગરમ ખાવી હોય તો તમે ગરમ ગરમ પણ ખાઈ શકો છો, અથવા તો તેને ઠંડી કરીને એરટાઈટ કન્ટેનરમાં ભરી દેવી અને તેને 15 દિવસ સુધી એન્જોય કરી શકાય છે. તો મિત્રો, અત્યાર માટે આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો. થેન્ક યુ.